हेलो फ्रेंड्स, 901 प्रोजेक्ट मैनेजमेंट प्रैक्टिसेस एंड इवेल्युएशन सब्जेक्ट ना वीडियो लेक्चर नी अंदर मित्रों फरी एक वार तमारू स्वागत छे। तो मित्रों प्रीवियस लेक्चर नी अंदर आपणे प्रोजेक्ट मैनेजमेंट सिस्टम नी अंदर जे टॉपिक नी स्टडी करी हती, राइट, डिस्ट्रीब्यूटिव प्रोजेक्ट इन्फॉर्मेशन, राइट, प्रोजेक्ट डेवलपमेंट नी जे प्रोसीजर छे, राइट, तो एनी अंदर प्रोजेक्ट डेवलपमेंट प्रोसीजर पछी केवी रीते डिस्ट्रीब्यूट करवामां आवे छे, एना माटे कई कई मेथड, कई कई टेक्नोलॉजी एक्सेस करवामां आवे छे, तो एनी आपणे चर्चा करी हती मित्रों, राइट। एंड आजना जे लेक्चरनो टॉपिक्स छे ए छे मैनेजिंग स्टेक होल्डर एक्सपेक्टेशन, मैनेजिंग स्टेक होल्डर एक्सपेक्टेशन। राइट, तो मित्रों आ कॉन्सेप्ट नी अंदर आपणे जे स्टेक होल्डर्स छे, राइट, तो एनी जे एक्सपेक्टेशन ने मैनेज करवा माटे कया परसेप्शन, कई एक्टिविटी प्रिफर करवी पड़शे, राइट, एनी साथे कंटीन्युअसली जे कम्युनिकेशन प्रोसेस छे तो एनु प्लानिंग करवू पड़शे, राइट, एंड स्टेक होल्डर नी जे एक्सपेक्टेशन छे तो एनु प्रॉपरली आपणे मैनेजमेंट करीशुं। केम एनी रिक्वायरमेंट छे तो એ આપણે જોઈએ, રાઈટ, કયા ઇસ્યુઝ ક્રિએટ થાય છે, રાઈટ, તો એનું સોલ્યુશન પણ આપણે ત્યાં મેળવવું પડશે। તો મિત્રો આજનું લેક્ચર જે છે એને સ્ટાર્ટઅપ કરીએ આપણે। તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ આર ધ સ્ટેક હોલ્ડર ઇન પ્રોજેક્ટ મેનેજમેન્ટ? ફર્સ્ટ ઓફ ઓલ તમને એ ખબર હોવી જોઈએ કે સ્ટેક હોલ્ડર કોણ છે, એન્ડ સ્ટેક હોલ્ડરની જે પોઝિશન છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર, રાઈટ। તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ, સ્ટેક હોલ્ડર્સ જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અધરવાઇઝ જે કોર્પોરેશન વર્લ્ડ છે એની અંદર સ્ટેક હોલ્ડર એક મેમ્બર છે ગ્રુપનો, વિધાઉટ હુઝ સપોર્ટ ધ ઓર્ગેનાઇઝેશન વુડ ચીઝ ટુ એક્ઝિસ્ટ। ઓર્ગેનાઇઝેશનના કોઈ પણ સપોર્ટ વિના સ્ટેક હોલ્ડર એ જે ગ્રુપ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એ ગ્રુપનો એક મેમ્બર છે, રાઈટ, એન્ડ એનું જે એક્ઝિસ્ટન્સ એ વેરી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે। સ્ટેક હોલ્ડર ને આપણે પાર્ટી કહી શકીએ કે જે પાર્ટીના ઇન્ટરેસ્ટથી જે કંપની છે એના પર ડિરેક્ટ અફેક્ટ થતી હોય છે, રાઈટ, બિઝનેસની અંદર। તો પ્રાઇમરી જે સ્ટેક હોલ્ડર્સ ટિપિકલ જે કોર્પોરેશન્સ છે એની અંદર જે ઇન્વેસ્ટર પર્સન, જે એમ્પ્લોઈઝ છે, કસ્ટમર્સ, અધરવાઇઝ સપ્લાયરના રૂપમાં તમે સ્ટેક હોલ્ડરને લઈ શકો છો,
राइट। तो मित्रों એમની જે એક્સપેક્ટેશનની વાત કરી રહ્યા છીએ કે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર કેવી રીતે પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ? તો એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો મિત્રો દરેકે દરેક પ્રોજેક્ટની અંદર અમુક જે એક્સપેક્ટેશન સાથે એનું કમ્પ્લીશન થતું હોય છે સિસ્ટમનું, રાઈટ? તો પ્રોજેક્ટ જે ટીમ છે એ ટીમ એક્સપેક્ટ દે વિલ હેવ ઓલ ધ ટાઈમ ટૂલ્સ એન્ડ સપોર્ટ દે નીડ ટુ ગેટ ધ પ્રોજેક્ટ ડન વિધાઉટ બર્નિંગ આઉટ. તો પ્રોજેક્ટ ટીમ જે વર્ક પરફોર્મ કરી રહી છે, રાઈટ, તો સ્ટેક હોલ્ડરની એક્સપેક્ટેશન શું છે મિત્રો? કે જે ટીમ મેમ્બર એ સિસ્ટમ સાથે વર્ક કરી રહ્યા છે ફૂલ ટાઈમ એન્ડ જેટલા પણ ટૂલ્સ રિક્વાયર્ડ છે, જે રિસોર્સિસ રિક્વાયર્ડ છે, રાઈટ, તો એ જે ન્યૂ સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એના સપોર્ટિવ હોવા જોઈએ, રાઈટ? કોઈ પણ બર્નિંગ આઉટ એ સિસ્ટમ ડેમેજ વગર એ પ્રોજેક્ટ ડન થવો જોઈએ. ટોપ મેનેજમેન્ટની એક્સપેક્ટેશન હોય છે કે પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થવો જોઈએ, રાઈટ? ક્લાયન્ટની એક્સપેક્ટેશન, એની રિક્વાયરમેન્ટ જે હોય છે એ રિક્વાયરમેન્ટ વાઇઝ એ સિસ્ટમ ફોલોઅપ થવી જોઈએ અને એનું પણ એક્ઝિક્યુશન થવું જોઈએ. તો મિત્રો અમુક ટાઈમ જે કમ્યુનિકેશન છે તે કમ્યુનિકેશન ફોલ્સના કારણે એક સાઈડ એવી રહી જાય છે કે જે એક્સપેક્ટેશન હોય એ ખૂબ જ વધી જતી હોય છે એન્ડ અમુક જે એક્સપેક્ટેશન લેફ્ટ થઈ જતી હોય છે, સાઈડ થઈ જતી હોય છે, રાઈટ? તો એવી કન્ડિશનની અંદર જે સિસ્ટમ ને કેવી રીતે સ્મૂથલી રન કરાવી, રાઈટ, તો એ કોણ મેનેજ કરે છે? સ્ટેક હોલ્ડર એક્સપેક્ટેશન, રાઈટ? તો એના માટે જે પર્સન છે, રાઈટ, એ રિસ્પોન્સિબલ છે ડેવલપમેન્ટ પ્રોસિજર. હવે મિત્રો મેનેજિંગ સ્ટેક હોલ્ડર એક્સપેક્ટેશનની જે પ્રોસિજર છે એ એક એક્ટિવિટી છે કમ્યુનિકેટિંગ વિથ સ્ટેક હોલ્ડર્સ એન્ડ મેનેજિંગ ધેર એક્સપેક્ટેશન એન્ડ કન્સર્ન ફોર પર્પઝ ઓફ મીટિંગ ધ સ્ટેક હોલ્ડર્સ નીડ. જે સ્ટેક હોલ્ડર્સ છે, જે ક્લાયન્ટ છે, એની નીડ મુજબ એ સિસ્ટમનું ડેવલપિંગ થવું જોઈએ, રાઈટ? તો એના માટે શું કરવું પડશે? એની સાથે કમ્યુનિકેશન કરવું પડશે, રાઈટ? કમ્યુનિકેશન કરશો તો એની એક્સપેક્ટેશન સમજમાં આવશે એન્ડ એ રીતે સિસ્ટમનું ડિઝાઇન થઈને ડેવલપમેન્ટ પ્રોસિજર હોલ કમ્પ્લીટ થશે, રાઈટ? તો આ પર્પઝથી એની સાથે મીટિંગ અરેન્જ કરવાની જરૂરિયાત રહે છે એન્ડ જે પણ ઇસ્યુઝ છે એને, જે પણ કોન્ફ્લિક્ટ સિચ્યુએશન છે એને ઇઝીલી સોલ્વ કરી શકાય છે, રાઈટ? એન્ડ પ્રોજેક્ટનો જે ઓવરઓલ ગોલ છે એ અચીવ થાય છે સ્મૂથલી. તો મિત્રો જે પ્રોસિજર છે એ જનરલી કમ્યુનિકેશન બેઝ એને કમ્પ્લીટ કરી શકાય છે એન્ડ ટેકિંગ ચેન્જ રિક્વેસ્ટ ટુગેધર ફીડબેક એન્ડ મેક
अपडेट इन प्रोजेक्ट डॉक्यूमेंटेशन। तो ये जे चेंजिस छे तो ये चेंजिस प्रोजेक्ट डॉक्यूमेंटेशन नी अंदर पण करवाना रहता होय छे, राइट। तो मित्रों व्हाई यू नीड टू मैनेज स्टेकहोल्डर एक्सपेक्टेशन, आपणे केम जरूरी छे કે જે પણ સ્ટેક હોલ્ડર્સ છે, જે પર્સન્સ છે, એની જે રિક્વાયરમેન્ટ છે, એના જે નીડ્સ છે, એની મહત્વ આપવું જોઈએ। તો એક્સપેક્ટેશન જે મેનેજમેન્ટની પ્રોસિજર છે એ ફૂલ્લી કોના પર ડિપેન્ડન્ટ છે? કમ્યુનિકેશન બેઝ પર। એન્ડ સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટની જે પ્રોસિજર છે એ કેવી રીતે કમ્પ્લીટ કરવામાં આવે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ એ જે સ્ટેક હોલ્ડર છે એને આઈડેન્ટિફાઈડ કરવાની જરૂર રહેશે, એના પ્રમાણે ડોક્યુમેન્ટ ડેવલપ કરવાના, ધેન એનાલાઇઝ ઇન્ફ્લુઅન્સ ઇન્ટરેસ્ટ, એના જે ઇન્ટરેસ્ટના થિંગ છે એને એનાલાઇઝ કરવાના, એનાલાઇઝ કર્યા પછી એનું જે નીડ્સ છે એની એક્સપેક્ટેશન જે છે એનું મેનેજમેન્ટ થશે, એના પછી એના પર એક્શન પરફોર્મ થશે, એન્ડ ધેન આફ્ટર એની સાથે મીટિંગ કરીને એ સિસ્ટમનો રિવ્યૂ, અધરવાઇઝ એનું રિપીટેશન થશે, રાઈટ। તો આ જે હોલ પ્રોસિજર છે એ પ્રોસિજર અરાઉન્ડ 57% પ્રોજેક્ટની અંદર જે ફેલિયરના ચાન્સીસ છે એ ચાન્સીસ કેમ થાય છે? બીકોઝ ઓફ કમ્યુનિકેશન, સ્ટાન્ડર્ડ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ ન થવાના કારણે આ પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, રાઈટ। તો મિત્રો સિસ્ટમ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે એની અંદર ટ્રાન્સપરન્સી જરૂરી છે, રાઈટ। ટ્રાન્સપરન્સી શેના માટે? તો ટ્રાન્સપરન્સી ક્લાયન્ટ એન્ડ જે પ્રોજેક્ટ ટીમ વર્ક કરી રહી છે તે બંને વચ્ચે કમ્યુનિકેશન જરૂરી છે, તો જ સમજમાં આવશે કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું છે એન્ડ એની સાથે એની નીડ્સની સાથે સક્સેસફુલી પ્રોજેક્ટનું ડેવલપિંગ થઈ શકશે, રાઈટ। જો એ એક્સપેક્ટેશન છે એનું મેનેજમેન્ટ પ્રોપરલી નહીં થાય તો એવી સિસ્ટમ ફેલિયર થશે, રાઈટ। તો મિત્રો જે ઇફેક્ટિવ સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટની પ્રોસેસ જે છે તો એની ગેરંટી ટાઈમલી હોવી જોઈએ એન્ડ રિલેવન્ટ ફીડબેક પ્રોવાઈડ કરવામાં આવશે, તો જે ચેન્જીસ છે એ મેડઅપ થશે એન્ડ એના અકોર્ડિંગ એની સ્ટેક હોલ્ડર ની જે સ્ટ્રેટેજી છે એ પ્રોપરલી મેનેજ થઈ શકશે। પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે રિસ્પોન્સિબલ એ સિસ્ટમ ડેવલપમેન્ટ માટે, તો ટેક રિસ્પોન્સિબિલિટી ફોર મેનેજિંગ સ્ટેક હોલ્ડર એક્સપેક્ટેશન, રિઝોલ્વિંગ કોન્ફ્લિક્ટ એન્ડ ડિટેક્ટિંગ એન્ડ સેટિંગ એની ઇસ્યુઝ અરાઇઝિંગ। જો કોઈ ઇસ્યુઝ અકર થાય, અરાઇઝ થાય છે ડ્યુરિંગ પ્રોજેક્ટ કોર્સ, તો એને ડિટેક્ટ કરવાનું એન્ડ એને રિઝોલ્વ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? પ્રોજેક્ટ મેનેજરની, રાઈટ। તો જનરલ પર્પઝથી આ જે સ્ટેક હોલ્ડર્સ મેનેજિંગની પ્રોસિજર છે તો એના માટે જે કી એલિમેન્ટ એક્સેસ કરવાના છે તો એની આપણે ફર્સ્ટ ચર્ચા કરીશું।
right? And then after apne ए जे एक्सपेक्टेशन केवी रीते मैनेज करी सकीए एना पण चर्चा करीशुं। तो फर्स्ट आपणे जोईए की एलिमेंट कया कया छे एंड धेन आफ्टर अधर थिंग्सनी वात करी। तो फर्स्ट जे छे ए छे फ्रेंड, फर्स्ट जे एलिमेंट छे मैनेजिंग स्टेक होल्डर एक्सपेक्टेशन। राइट, तो स्टेक होल्डर नी जे एक्सपेक्टेशन छे एने केवी रीते मैनेज करी शकाय एना विषे आपणे चर्चा करी रह्या छीए। तो ज्यारे स्टेक होल्डर नी एक्सपेक्टेशन वाइज जे पण એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે પ્રોજેક્ટની અંદર, તો એવો પ્રોજેક્ટ સક્સેસફુલી ડન થશે એન્ડ એના માટે રિસ્પોન્સિબલ કોણ હોય છે? પ્રોજેક્ટ મેનેજર કન્ટિન્યુઅસલી નેગોશિએટ એન્ડ ઇન્ફ્લુઅન્સ ડિઝાયર ઓફ સ્ટેક હોલ્ડર્સ ટુ અચીવ strict conformity of project goals and the expectation છે એને project ની અંદર મેને મેન્ટેન કરવામાં આવે છે એના પ્રયત્નો। રાઈટ, તો પ્રોજેક્ટ મેનેજર કન્ટિન્યુઅસલી કમ્યુનિકેશન થી સ્ટેક હોલ્ડરની એક્સપેક્ટેશન જાણી શકે છે એન્ડ એના ડિઝાયર પ્રમાણે સ્ટ્રિક્ટ કન્ફર્મિટી સાથે પ્રોજેક્ટ ગોલ અચીવ થશે। રાઈટ, સેકન્ડ એલિમેન્ટની મિત્રો આપણે વાત કરીએ તો સેકન્ડ જે એલિમેન્ટ છે મેનેજિંગ સ્ટેક હોલ્ડર પરસેપ્શન, મેનેજિંગ સ્ટેક હોલ્ડર પરસેપ્શન। સ્ટેક હોલ્ડર પરસેપ્શન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ ધ પ્રોજેક્ટ સક્સેસ એન્ડ એન્શ્યોર stakeholders are engaging with project on schedule base and they are aware of current status of project work। તો એનું જે પરસેપ્શન છે એને કેવી રીતે પ્રોજેક્ટ મેનેજર મેનેજ કરે છે? તો સ્ટેક હોલ્ડરને એ જે કરંટની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તો એ પ્રોજેક્ટ વાઇઝ શિડ્યુલ બેઝિસ કરંટ સ્ટેટસ, એટલે કે જે પણ એ પ્રોજેક્ટ રિગાર્ડિંગ એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે, રાઈટ, તો એનું સ્ટેટસ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ એનાથી સ્ટેક હોલ્ડરને ઇઝીલી ખ્યાલ આવી જશે કે કયું વર્ક પરફોર્મ થઈ રહ્યું છે, એ જે વર્ક પરફોર્મ થઈ રહ્યું છે ટીમ મેમ્બર ટુ, તો એ પ્રોપરલી એ પ્રોજેક્ટના ગોલ સાથે મેચ થાય છે, રાઈટ, એન્ડ એના સેટિસ્ફેક્શનથી હાઈ લેવલ સ્ટેક હોલ્ડ પરસેપ્શન જે છે એને ઇન્ક્રીઝ કરી શકાય છે એન્ડ સ્ટેક હોલ્ડર્સ પ્રોવાઈડ નેસેસરી સપોર્ટ લેવલ
and project can be implemented and expected. જે પણ એનો ડિઝાયર ટાઈમ હોય છે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરનો, તો એ એક્સપેક્ટેશન વાઇઝ એનું કમ્પ્લીશન થઈ શકે છે, રાઈટ? તો જે સેકન્ડ એલિમેન્ટની આપણે વાત કરી, મેનેજિંગ સ્ટેક હોલ્ડર પરસેપ્શન, તો એની અંદર એને શિડ્યુલ વાઇઝ સિસ્ટમ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે એની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? થર્ડ જે એલિમેન્ટ છે એની આપણે વાત કરીએ તો રેકોર્ડિંગ સ્ટેક હોલ્ડર એક્ટિવિટી. થર્ડ જે એલિમેન્ટની આપણે વાત કરીએ તો રેકોર્ડિંગ સ્ટેક હોલ્ડર એક્ટિવિટી. સ્ટેક હોલ્ડરની કઈ એક્ટિવિટી છે કે જે હેલ્પફુલ થશે ડેવલપિંગ પ્રોસિજરની અંદર? તો મિત્રો, પ્રોજેક્ટ મેનેજર અલ્ટિમેટલી રિસ્પોન્સિબલ હોય છે રેકોર્ડિંગ એન્ડ લોગિંગ ઓલ ધ એક્ટિવિટી સ્ટેક હોલ્ડર અન્ડરટેકન. સ્ટેક હોલ્ડર થ્રુ જે પ્રોવાઈડ કરવામાં આવેલી ટાસ્ક હોય છે, તો એના રિગાર્ડિંગ પ્રોજેક્ટ મેનેજર અલ્ટિમેટલી લોગિંગ થતો હોય છે સિસ્ટમ સાથે. જે પણ એક્ટિવિટી પરફોર્મ થતી હોય છે તો એનું વોચિંગ કરતો હોય છે, એના અંડરમાં એ વર્ક પરફોર્મ થતું હોય છે એના કારણે, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજર શુડ ફોર્મલી ટેક ઓલ ઇન્ટરેક્શન વિથ સ્ટેક હોલ્ડર્સ. જે ફોર્મેલિટી છે, જે ટ્રેક છે સિસ્ટમનો, તો એના સાથે સતત કમ્યુનિકેશનમાં પ્રોજેક્ટ મેનેજર રહે છે, રાઈટ? Stakeholder and between them and then make record of result. સતત ટીમ મેમ્બર સાથે એ પ્રોજેક્ટની એક્ટિવિટી સાથે કમ્યુનિકેટ હોવાથી પ્રોજેક્ટ મેનેજર પાસે રેકોર્ડ એને ડેવલપ કરવાનો હોય છે, એન્ડ એઝ અ રિઝલ્ટ પ્રોજેક્ટ અચીવ થશે. સિક્યોરલી જે સિસ્ટમનું ડેવલપિંગ થઈ ગયું છે, તો સ્ટેક હોલ્ડર એક્સેપ્ટન્સ સાથે એ જે પ્રોજેક્ટ કમ્યુનિકેશન પ્લાન ડેવલપ કરવામાં આવશે, રાઈટ? તો મિત્રો, સ્ટેક હોલ્ડરની એક્ટિવિટી નું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે પ્રોજેક્ટ મેનેજર? તો જેટલી પણ સિસ્ટમ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે, જે ટાસ્ક છે, જેનો શિડ્યુલ ડેવલપ કરવામાં આવેલો છે, તો ડે ટુ ડે જે વર્ક પરફોર્મ થઈ રહ્યું છે, રાઈટ? તો એ વર્કનું એઝ અ રેકોર્ડ પ્રોજેક્ટ મેનેજર પાસેથી એઝ અ રિઝલ્ટ સ્ટેક હોલ્ડરને પ્રોવાઈડ કરવામાં આવે છે, એન્ડ સ્ટેક હોલ્ડરના એક્સેપ્ટન્સ સાથે એ હોલ સિસ્ટમનું કમ્પ્લીશન થાય છે, રાઈટ? નેક્સ્ટ આપણે એલિમેન્ટની વાત કરીએ તો સોલ્વિંગ પ્રોબ્લેમ્સ એન્ડ રિઝોલ્વિંગ એન્ડ રિઝોલ્વિંગ. તો ફ્રેન્ડ, જો કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એનું સોલ્યુશન કેવી રીતે મેળવવું, કોઈ કોન્ફ્લિક્ટ હોય તો એને કેવી રીતે રિઝોલ્વ કરવું એની વાત છે. પ્રોજેક્ટ મેનેજર ઇન કોર્પોરેશન વિથ કન્ફ્લિક્ટ મેનેજર શુડ એડ્રેસ ધ સ્ટેક હોલ્ડર કન્સર્ન એન્ડ એક્સેસ રિસ્ક એન્ડ થ્રેટ ટુ પ્રિવેન્ટ ઇસ્યુ એન્ડ કન્ફ્લિક્ટ. પ્રોજેક્ટ મેનેજર જે કોર્પોરેશનની અંદર કન્ફ્લિક્ટ મેનેજર જે છે હોય જ ત્યાં, રાઈટ? તો સ્ટેક હોલ્ડરના કન્સર્નથી જે રિસ્ક
અરાઈઝ થયા છે, જે થ્રેટ ફાઉન્ડ થયા છે, રાઈટ? તો એના અકોર્ડિંગ એ ઇસ્યુના પ્રિવેન્ટમાં કઈ પ્રોસિજર કરવી એનાથી માહિતગાર કરશે. પ્રોજેક્ટ મેનેજર મે જનરેટ સોલ્યુશન બાય રેફરિંગ ટુ ચેન્જ રિક્વેસ્ટ એન્ડ કોન્ફ્લિક્ટ મેનેજર ના એક્સેસિંગની કોન્ફ્લિક્ટ મેનેજર ના ગાઈડ સાથે એ જે સિસ્ટમ ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે. તો ફ્રેન્ડ, જે પણ પ્રોબ્લેમ અકર થાય છે તો કોન્ફ્લિક્ટ મેનેજર હેલ્પ કરે છે કે એને કેવી રીતે એનું સોલ્યુશન મેળવવું, રાઈટ? એના માટે જે ચેન્જીસ છે તો એ રિક્વેસ્ટિંગ કરે છે. હવે મિત્રો, જે મેનેજિંગ સ્ટેક હોલ્ડરની પ્રોસિજરના એલિમેન્ટ આપણે જે જોયા, રાઈટ? સ્ટેક હોલ્ડર એક્સપેક્ટેશન, પરસેપ્શન, એની જે એક્ટિવિટી છે, એન્ડ સોલ્વિંગ પ્રોબ્લેમ એન્ડ રિઝોલ્વિંગ ટેકનિક. તો એ એલિમેન્ટ અલાઉ કરે છે શેના માટે? તો એલિમેન્ટ અલાઉ ધ પ્રોજેક્ટ મેનેજર ટુ એન્ગેજ વિથ પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડર એક્સપેક્ટેશન. આ બધી જ જે બાબતો છે, જે એલિમેન્ટ છે, એ કોના સાથે સંકળાયેલા હોય છે મિત્રો? તો સ્ટેક હોલ્ડરની જે એક્સપેક્ટેશન છે એની સાથે સંકળાયેલા હોય છે. એની જે જરૂરિયાત હોય છે, એના રિગાર્ડિંગ જે એક્શન જનરેટ કરવાની હોય છે, એના સાથે સંકળાયેલા હોય છે, રાઈટ? તો નીડ્સ રિગાર્ડિંગ એક્શન પ્લાન જનરેટ કરવામાં આવે છે એન્ડ એના યુઝથી જે કોન્ફ્લિક્ટ અરાઇઝ થયેલા છે, જે ઇસ્યુઝ અરાઇઝ થયેલા છે, એને અપીયર કરી શકાય છે, એનું સોલ્યુશન મેળવી શકાય છે. પ્રોજેક્ટ મેનેજર કેન યુઝ ધ ફોલોવિંગ ટુ એનાલાઇઝ કન્ફ્લિક્ટ એન્ડ ઇસ્યુઝ એન્ડ મેનેજ ધ સ્ટેક હોલ્ડર એટ અ બોથ ઇન્ડિવિડ્યુઅલ લેવલ એન્ડ ગ્રુપ લેવલ. બંને રીતે સ્ટેક હોલ્ડરની જે એક્સપેક્ટેશન છે, એના જે નીડ્સ છે, તેનું મેનેજમેન્ટ થતું હોય છે, રાઈટ? તો મિત્રો, આપણે જે ઇન્ડિવિડ્યુઅલ લેવલથી જોઈએ, અધરવાઇઝ જે ગ્રુપ લેવલથી જોઈએ, તો એ જે ઇશ્યુઝને મેનેજ કરવા માટે જે ટેકનિક એક્સેસ કરવામાં આવે છે, ઇશ્યુઝ લોગ એન્ડ એના વાઇઝ જે ચેન્જીસ થાય છે, રાઈટ? તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, હવે દરેક પ્રોજેક્ટની અંદર એક્ઝેક્ટલી જે એક્સપેક્ટેશન મેનેજમેન્ટ છે, તો એ કોન્સેપ્ટ સરખો હોય છે, રાઈટ? તો પ્રોજેક્ટ ટાઈમ દરમિયાન કેવી રીતે એનું મેનેજમેન્ટ થાય છે, એના માટે જે કી ના એરિયા પ્રોવાઈડ કરેલા છે, તો આપણે વન બાય વન જોઈએ. તો ફર્સ્ટ જે છે, એન્ગેજ ફ્રોમ બિગનિંગ એન્ડ પ્લાન વેન. પ્લાનિંગ એ સક્સેસફુલ વર્કનું એક કી કહી શકાય, રાઈટ?
एंड ज्यारे मेजोरिटी ऑफ प्रोजेक्ट टीम रश थ्रू प्लानिंग ईगर टू गेट वर्क एंड गेट द क्लाइंट ऑफ देयर बैक दिस इज ऑफन व्हाट लीड टू एक्सपेक्टेशन मिसमैनेजमेंट। तो मित्रों ज्यारे कोई प्रोजेक्ट नी अंदर प्लानिंग प्रॉपरली तमने फॉलोअप थतु जोवा न मळे, एना रूल्स फॉलोअप थता ना जोवा मळे, त्यारे मिसमैनेजमेंट थाय छे ने सक्सेसफुली ए प्रोजेक्ट नू कम्प्लीशन थई शकतु नथी। तो जे रूल्स ऑब्जेक्टिव छे एंड जे मेट्रिसिसनी वात करी हती तो ए प्रॉपरली आउटलाइन थई जशे तमारा सिस्टम डेवलपमेंटनी प्रोसिजर, राइट। तो एने दरेके दरेकनी एक्सपेक्टेशन वाइज प्लानिंग फेज प्रिपेर करवामां आवे एंड क्लियरली कम्युनिकेट एंड ट्रांसपरंटली विथ क्लायंट प्रोजेक्ट टीम एंड टॉप मैनेजमेंट जे पर्सन्स छे तो एनी साथे जे प्रोजेक्ट अदरवाइज जे सिस्टम छे एनो ऑब्जेक्टिव एना गोल एनो स्कोप एना एनी अंदर कया कया चेन्जिस रिक्वायर्ड छे एंड एक्सपेक्टेशन आ बधा ज जे थिंग्स छे तेनु प्रॉपरली डिस्कशन कम्युनिकेशन थ्रू थाय तो श्योरिटी थी जे पण एक्सपेक्टेशन छे प्रॉपरली मीट थशे सिस्टम डेवलपमेंट नी अंदर, राइट। एंड एना माटे डॉक्यूमेंट डेवलप करवू पड़शे जेने आपणे प्लानिंग डॉक्यूमेंटना नामे ओळखीए छीए जेथी कोई कन्फ्यूजन क्रिएट थाय नहीं एंड एज अ रेफरन्स तमने हेल्प पण मळशे, राइट। અહીંયા એક ફિગરની અંદર તમે જોઈ શકો છો કે જે પણ વર્ક પરફોર્મ કરવાનું હોય તો એક ચાર્ટ અધરવાઇઝ પેપરની અંદર એને ડિઝાઇન કરવામાં આવે એન્ડ સ્ટેપ બાય સ્ટેપ એ પ્રોસિજર ફોલોઅપ કરવામાં આવે તો એ વર્ક પ્રોપરલી ડન થશે, રાઈટ। તો અહીંયા મેક્સિમમ અમાઉન્ટ સાથે જે ઇફોર્ટ છે એન્ડ એનું જે અટેન્શન છે એ પ્લાનિંગ પર કરવામાં આવે તો પ્રોપરલી જે વર્ક છે એને રિસ્ક પણ મળી રહેશે અને ઇઝીલી એ વર્ક ડન પણ થઈ શકશે, રાઈટ। તો ફર્સ્ટ જે ટાસ્ક પરફોર્મ કરવાની છે એ કઈ છે, એન્ગેજ ફ્રોમ ધ બિગિનિંગ એન્ડ પ્લાન વેલ। કોની સાથે કમ્યુનિકેશન કરવું જરૂરી છે તો આ જેટલા પણ પર્સન એની સાથે સંકળાયેલા છે તો બિગિનિંગની અંદર એમની એક્સપેક્ટેશન ઓબ્જેક્ટિવ ગોલ સ્કોપ રાઈટ કોઈ ચેન્જીસ હોય તો મીટિંગ થ્રુ એમની એક્સપેક્ટેશનને પ્લાનિંગની અંદર ડિઝાઇન કરી શકાય છે। સેકન્ડ આપણે જોઈએ તો મેનેજ પ્રોજેક્ટ ટીમ એક્સપેક્ટેશન। મેં હમણાં જ આપણે વાત કરી કે ઘણા બધાની એક્સપેક્ટેશન સાથે એ સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય છે, રાઈટ। તો હવે મિત્રો આપણે જે વાત કરવાના છીએ એ છે પ્રોજેક્ટ ટીમ મેમ્બર એમની એક્સપેક્ટેશન કેવી રીતે મેનેજ કરવી। તો એના માટે પ્રોજેક્ટ ટીમ ને પણ પ્લાનિંગ ફેઝની અંદર ઇન્વોલ્વ કરી દેવામાં આવે
And if that not possible, जो એવું પોસિબલ ના હોય તો પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રોજેક્ટ ટીમ મેમ્બર સાથે ડિસ્કસ કરવા માટે મીટિંગનું અરેન્જમેન્ટ કરવામાં આવે એન્ડ ફેસ ટુ ફેસ કમ્યુનિકેશનથી જે રિક્વાયરમેન્ટ એન્ડ રોલ્સ જે છે એ પર્ટિક્યુલર ટીમ મેમ્બરને ઇઝીલી અલોકેટ થઈ જશે એન્ડ ઓફન ફીલ લાઈક દે આર ટેકિંગ ઓન ટુ મચ વન્સ ધ પ્રોજેક્ટ ઇઝ અંડર વે. તો ઇનિશિયલી જે માણસો એની સાથે કામ કરવાના છે, જે ટાસ્ક એમને કમ્પ્લીટ કરવાની છે, રાઈટ, તો એમને પણ પ્રોપર એ સિસ્ટમની માહિતી હોવી જરૂરી છે, રાઈટ. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એને અવોઇડ કર્યા વિના એ જે અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન એન્ડ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એના માટે મીટિંગ જરૂરી છે, રાઈટ. તો એ મીટિંગની અંદર કઈ કઈ બાબતોની જરૂરિયાત છે એના એલિમેન્ટ તમે કહી શકો? તો ફર્સ્ટ છે ડિફાઇન રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ક્લિયરલી એન્ડ અર્લી. બિગિનિંગની અંદર જ એમને ખબર હોવી જોઈએ કે એમની રિસ્પોન્સિબિલિટી એ પ્રોજેક્ટની અંદર કઈ ટાસ્ક માટે છે, એના અકોર્ડિંગ એમને કયા રોલ્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે સિસ્ટમ એનાલિસ્ટ જે પર્સન છે, રાઈટ, તો એનું વર્ક છે કે હોલ સિસ્ટમનું એનાલાઇઝિંગ કરવું એન્ડ કોઈ કોન્ફ્લિક્ટ હોય તો એ ડેટાને શો અપ કરાવો એન્ડ પર્ટિક્યુલર સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરની અંદર રિસ્પોન્સિબિલિટી એન્ડ રોલ અલોકેટ કરવામાં આવેલા હોય છે. બિઝનેસની અંદર એ રીતે હોલ સિસ્ટમ વર્ક પરફોર્મ કરતી હોય છે. ડિફાઇન શેડ્યુલ એન્ડ ટાસ્ક ડિપેન્ડન્સી વિથિન ધ ટીમ. જે પણ ટીમ મેમ્બર છે તો પ્રોજેક્ટ મેનેજરે એમને શેડ્યુલ્સ એન્ડ શેડ્યુલ્સ વાઇઝ જે ટાસ્કની ડિપેન્ડન્સી છે એની પણ સમજૂતી પ્રોવાઈડ કરવી પડશે. ધેન આફ્ટર એસ્ટાબ્લિશ કેપીઆઈ એન્ડ મેટ્રિક દેટ વિલ બી યુઝ, ધેન સેટઅપ કમ્યુનિકેશન પ્લાન એન્ડ હોલ જે કમ્યુનિકેશનના આધારે એ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે, રાઈટ. હવે મિત્રો, થર્ડ જે કી એલિમેન્ટની વાત કરીએ તો અન્ડરસ્ટેન્ડ સ્ટેક હોલ્ડર્સ એક્સપેક્ટેશન. પ્રોજેક્ટ મેનેજર જે પર્સન્સ છે એ સિસ્ટમ માટે રિસ્પોન્સિબલ, તો એની સાયકોલોજી પ્રમાણે કોન્સ્ટન્ટલી બટ વાય ડુ દે વોન્ટ વોટ એન્ડ દે વોન્ટ, તો આવા ક્વેશ્ચન વારંવાર થતા હોય છે એના માઇન્ડની અંદર. વાય સ્ટેક હોલ્ડર્સ હેવ એક્સપેક્ટેશન દે હેવ. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એના સોલ્યુશન માટે કે ક્લાયન્ટ જે છે એની એક્સપેક્ટેશન છે ડિફરન્ટ ડિફરન્ટ એના સ્કોપ વાઇઝ, તો ડુ દે એક્સપેક્ટ ટુ બી હાયર એન્ગેજ વિથ ધ પ્રોજેક્ટ એન્ડ
simply brief periodical जेने शेड्यूल प्रोवाइड करवामां आवे छे। तो लीडरशिप प्रमाणे जे एक्सपेक्टेशन छे एनू मैनेजमेंट करवू पड़शे एंड પોતાની જે ટીમ છે રાઈટ, તો એ ટીમ સાથે પણ એન્ગેજ હશે એ પર્સન એન્ડ જે ટોપ મેનેજમેન્ટ છે રાઈટ એન્ડ ક્લાયન્ટની જે એક્સપેક્ટેશન છે પ્રોજેક્ટ મેનેજર, તો એ ઓલની કમ્યુનિકેશન ની રિસ્પોન્સિબિલિટી કોની હોય છે? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકાય કે આ બધાની એક્સપેક્ટેશનને અન્ડરસ્ટેન્ડ કરવું એન્ડ એના પ્રમાણે સક્સેસફુલી સિસ્ટમ ડન થાય। તો દરેકે દરેક જે ગોલ છે એને સ્ટેટ વાઇઝ અન્ડરસ્ટેન્ડ કરીને એ જે પ્રોજેક્ટ છે એનું કમ્પ્લીશન થતું હોય છે, રાઈટ? અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે જે ટીમ મેમ્બર છે એ ટીમ મેમ્બરની અંદર કોઈ ઇશ્યુ રેઇઝ થાય છે, તો ફોર ટોપ મેનેજમેન્ટ ઇમ્પ્રુવડ પબ્લિક એસ્ટીમ એન્ડ વોટ એવર ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ધેન અપ્રોચ ધોઝ એક્સપેક્ટેશન અકોર્ડિંગ। તો જે ટીમ મેમ્બર જે છે, રાઈટ, તો એની સાથે કમ્યુનિકેશન કરીને એને શોર્ટ આઉટ કરવો પડશે એ પ્રોબ્લેમને, બિકોઝ એ જે પ્રોબ્લેમ ટોપ મેનેજમેન્ટ પાસે લઈ જતા પહેલા, રાઈટ? તો ઇઝીલી એને હેન્ડલ કરી શકાશે। ફોર્થ કી એલિમેન્ટની આપણે વાત કરીએ, ડિફાઇન લેવલ ઓફ એન્ગેજમેન્ટ। તો અમુક જે સ્ટેક હોલ્ડર છે નેચરલી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય છે, રાઈટ? એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટીમ મેમ્બર, પ્રોજેક્ટ ટીમ એ સંકળાયેલા હોય છે, રાઈટ? એન્ડ બીજા સ્ટેક હોલ્ડરની વાત કરીએ તો એમના થિંકિંગ વાઇઝ ઓછું પણ એન્ગેજ હોય, રાઈટ? તો ઇમ્પોર્ટન્સ છે કે લેવલ ઓફ એન્ગેજમેન્ટ એ સિસ્ટમ સાથે એઝ વેલ એઝ ક્રિએટ કમ્યુનિકેશન પ્લાન ફોર ઈચ સ્ટેક હોલ્ડર ગ્રુપ, જે પણ સ્ટેક હોલ્ડર ગ્રુપ છે એના વાઇઝ પ્લાન ક્રિએટ કરવો પડશે એન્ડ સ્ટેક હોલ્ડરને એન્કરેજ કરવા માટે એના જે ક્વેશ્ચન છે એને સોલ્યુશન માટે એને મેસેજથી પણ કમ્યુનિકેશન કરવાની જરૂરિયાત છે। તો જે શિડ્યુલ ડેવલપ કરવામાં આવેલો છે તો ટાઈમલી એમને સ્ટેટસ અપડેટનો રિપોર્ટ પ્રોવાઈડ કરવાનો રહેશે, રાઈટ? તો જે ડિફરન્ટ ડિફરન્ટ લેવલ વાઇઝ એમને એન્ગેજ, એટલે કે જેટલા પણ એ સિસ્ટમ સાથે સંકળાયેલા માણસો છે એના સાથે મીટિંગ, અધરવાઇઝ કમ્યુનિકેશન, અધરવાઇઝ સ્ટેટસ અપડેટ રિપોર્ટથી માહિતગાર કરી શકાય છે। ફિફ્થ આપણે કી એલિમેન્ટની વાત કરીએ તો ચેન્જીસ એન્ડ એસ્કલેશન। તો મિત્રો, જે ચેન્જીસ છે, રાઈટ,
तो स्पीकिंग ऑफ चेंजेस मेक श्योर द स्कोप वॉज डिफाइंड अर्ली ऑन. जे पण चेंजिंग नी पॉलिसी जे छे ए पॉलिसी क्यारे एमने जणावी तो एनी जरूरियात होय त्यारे, एनो स्कोप होय त्यारे, राइट. वाय टाइप ऑफ चेंजिस वुड बी विलिंग टू इम्प्लिमेंट, क्यारे एनु इम्प्लिमेंटेशन थवू जोईए बहुज जरूरी बाबत छे. And what type of changes do you lack the resources for? ઓછા resources available હોય and એને કેવી રીતે change કરવી એ situation, તો એ પણ જરૂરી છે. હેન્ડલ કરવાની જે ટેકનિક છે, રાઈટ. તો જે અનફોર્સીન થિંગ્સ હોય છે તો ઓલવેઝ હેપન, દરેકે દરેક સિસ્ટમ જે વર્કિંગ હોય એની અંદર આવા પ્રોબ્લેમ અકર થતા હોય છે. પણ ઇમ્પોર્ટન્ટ એ બાબત છે કે જે ડોક્યુમેન્ટ એઝ એ તમને રેફરન્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે તો એઝ એ પ્રોસીડ થવા જોઈએ એની હાઉ. ઓકે, તો પ્રોજેક્ટ ટીમ મેમ્બર જાણતા જ હોય છે કે ડિફાઇન ઇશ્યુઝ દેટ નીડ એસ્કેલેશન એન્ડ ધોઝ ડોન્ટ. તો જે પ્રોસિજર છે દરેકે દરેકની એક્સપેક્ટેશન સાથે મીટઅપ થતી હોવી જોઈએ, ટૂંકમાં એટલું જ એનું થિંગ છે. મેનેજ કન્ફ્લિક્ટ, જ્યારે પ્રોજેક્ટની અંદર કોઈ કોન્ફ્લિક્ટ જનરેટ થાય છે તો એનું મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે, રાઈટ. કારણ કે નેચરલ જે રિએક્શન છે એ નેચરલ રિએક્શન શું હશે, સ્ટોપ થઈ જશે ઇમિડિયટલી, રાઈટ. તો બેટરલી કેવી રીતે એને મેનેજ કરી શકાય, રાઈટ. તો પ્રોજેક્ટ ટીમ મેમ્બર્સ બુટિંગ હેડ એન્ડ ટેક ધ ટાઈમ ટુ સીટ ડાઉન વિથ ધેમ એન્ડ અન્ડરટેક વોટ પ્રોબ્લેમ રિયલી. ટીમ મેમ્બર સાથે મીટિંગ કરીને એકચ્યુઅલી જે પ્રોબ્લેમ હોય તો એ ડિફાઈન સોરી એ ફાઇન્ડ કરીને એનું સોલ્યુશન મેળવવા માટે પ્રયત્ન કરવો, રાઈટ. અધરવાઇઝ સેકન્ડ જે ઓપ્શન છે, પ્રોફેશનલ પર્સન જ ત્યાં વર્ક કરી રહ્યા છે તો કોઈ પર્સનલ ઇશ્યુ હોય તો એનું પણ સોલ્યુશન કરી શકાય છે, રાઈટ. અધરવાઇઝ ટીમ મેમ્બરને એન્કરેજ કરીને કોઈ ઓફર અધરવાઇઝ ફીડબેકથી કમ્યુનિકેટ કરીને પ્રોજેક્ટની પ્રોગ્રેસ માટે સજેશન લઈ શકાય છે, રાઈટ. તો ઇઝીલી જે કોન્ફ્લિક્ટ છે એનું સોલ્યુશન મળી જશે. હવે મિત્રો, જે લાસ્ટ આપણે વાત કરીએ તો મેનેજ કન્ફ્લિક્ટ, એ જે કન્ફ્લિક્ટ ક્રિએટ થયા છે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની માહિતી મેં આપી. રેકોર્ડ ઇશ્યુ ચેન્જીસ એન્ડ એક્ટિવિટી, જે પણ ઇશ્યુઝ ક્રિએટ થયેલા છે એનું રેકોર્ડિંગ હોવું જોઈએ. સ્ટેક હોલ્ડરની એક્ટિવિટી મસ્ટ બી ચેન્જ થવી જોઈએ, તો જે સક્સેસફુલી પ્રોજેક્ટની એક્સપેક્ટેશન મીટઅપ થશે, રાઈટ. તો રેકોર્ડિંગ ધેમ હેલ્પ ઓનલી અન્ડરસ્ટેન્ડ સ્ટેક હોલ્ડર મોટિવેશન, બટ ઇટ વિલ ઓલ્સો હેલ્પ યુ એક્સેસ યોર ઓન પરફોર્મન્સ. પોતાનું જે પરફોર્મન્સ છે એની અંદર પણ ચેન્જીસ થઈ શકશે, રાઈટ. મેનેજમેન્ટમાં તો શ્યોરિટીથી ચેન્જીસ આવશે, પણ જે પર્ટિક્યુલર પર્સનનું પરફોર્મન્સ છે એના વર્કની અંદર પણ તમને ચેન્જીસ જોવા
મળશે રાઈટ. મેનેજ પરસેપ્શનની વાત આપણે હમણાં જ કરી એન્ડ લાસ્ટ ડોન્ટ માઇક્રો મેનેજ. પ્રોજેક્ટ ટીમ જે છે મે બી ટેકિંગ ઓન મોર ધેન ધે કેન હેન્ડલ. પ્રોજેક્ટ ટીમ મેમ્બર જે હોય છે એ પ્રોજેક્ટ માટે અમુક વાર ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પરફોર્મ કરતા હોય છે રાઈટ. તો એમને મેનેજ કરવું જરૂરી છે. મેનેજ ધેર ટાઈમ એઝ વેલ એઝ હેલ્પ ધેમ રાઈટ. ટાઈમ તો એમને મેનેજ કરી આપવામાં જ આવે છે પણ હેલ્પ પણ અમુક ટાઈમે જરૂરી છે રાઈટ. જે વર્ક ફ્લો હોય છે તો એ વર્ક ફ્લોની રીતે જે હાર્ડર પુશિંગ વર્કર છે જે લોંગ ટર્મથી વર્ક પરફોર્મ કરી રહ્યા છે વર્કર એને રિસ્પેક્ટ પ્રોવાઈડ કરવી જોઈએ રાઈટ. એન્ડ એમની સાથે બેટર ટાઈમ કમ્યુનિકેશન એ પ્રોજેક્ટની અંદર થવું જોઈએ રાઈટ. તો મિત્રો આજનો જે ટોપિક છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. મેનેજિંગ સ્ટેક હોલ્ડર પ્રોસિજર છે રાઈટ. તો મેનેજિંગ એન્ડ એન્ગેજિંગ સ્ટેક હોલ્ડર્સ એઝ અ રિઝલ્ટ ઇન ડેવલપિંગ ચેન્જ રિક્વેસ્ટ એન્ડ પ્રોજેક્ટ ડિલિવરેબલ. કોઝ ચેન્જીસ ટુ સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટ જે સ્ટ્રેટેજી છે તો એની અંદર સ્ટેક હોલ્ડર રજિસ્ટરની અંદર એ નોટ ડાઉન થયેલું હોય છે રાઈટ. એન્ડ એ રીતે એમની પ્રોસેસોનું મેનેજમેન્ટ થતું હોય છે. ઓકે, તો આજનો જે ટોપિક છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.